नमस्कार दर्शक मित्रों, आज तारीख 6/5/2023। तो दर्शक मित्रों, आज खेडूतों माटे मोटा समाचार सामे आव्या छे। दरेक समाचारनी विगतवार माहिती मेळवीशुं। तो खेडूत मित्रों, विडियोमां अंत सुधी बन्या रहेजो। तो दर्शक मित्रों, शुरू करिए आजनो आ विडियो। तो दर्शक मित्रों, प्रथम समाचारमां जोईए तो खेडूतोने 2000 यूनिट वीजळी मफत मळशे। कर्नाटक अने राजस्थान अने मध्य प्रदेश सहितना राज्योमां विधानसभानी चूंटणी योजावानी छे, अने जेने पगले भाजप अने कोंग्रेस सहितना राजकीय पक्षोए चूंटणी जीतवानी तैयारीओ शुरू करी दीधी छे। अने सरकारे खेडूतोना वीजळी बिलमां सबसिडी आपवा माटे नवी योजना शुरू करी छे। अने सरकारे आ बजेटमां खेडूतोने कृषि जोडाणो पर दर महीने 2000 यूनिट वीजळी मफतमां आपवानी जाहेरात करी छे। दर्शक मित्रो, उपरांत मोटा समाचार जोईए तो खेडूतोना 2 લાખ સુધીના દેવા માફ થશે। ખેડૂતો માટે દેવા માફી અને બિલ પસાર કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના 2 લાખ સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે। અને આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી અને બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે। અને સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા આવનારા બજેટ 2023માં ખેડૂતોના દેવા માફીની જાહેરાત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને 2000ની બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે। પીએમ મોદીએ કર્ણાટકના બેલાગાતીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો બહાર પાડ્યો છે। અને પીએમના 1 બટન દબાવવા પર ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થયા હતા। અને 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 16000 કરોડથી વધુ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। પરંતુ ઘણા એવા ખેડૂતો છે કે જેઓને હજી સુધી 13મા હપ્તાનો લાભ મળ્યો નથી, અને હવે તેથી ખેડૂતોને 2000ની બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે, એટલે કે પાછળના પૈસા આ હપ્તામાં જમા થશે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘરે બેઠા 42000 રૂપિયાની સહાય મળે છે। ખેડૂતોએ 2 યોજનાઓ પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો ખેડૂતોને વર્ષે 42000 રૂપિયા ખાતામાં ઘરે બેઠા આવશે। અને સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। અને ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની વય વટાવ્યા પછી 36000 રૂપિયા મળે છે। અને આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા 42000 રૂપિયા ખાતામાં મળે છે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર ઉનાળે ગુજરાતમાં હાવભાવથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે। અને બુધવારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 3 દિવસ બાદ કમોસમી વરસાદથી ખેડૂતોને મુક્તિ મળી શકે છે। અને આ સાથે ગરમીનો પારો ઊંચો જવાની પણ શક્યતાઓ કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો દર્શક મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।